अनंत उपकारी, अनंत ज्ञानी श्री तीर्थंकर परमात्माओए नवपदमय आ धर्मतीर्थनी स्थापना करी छे। जेने आ संसार में आत्मकल्याणनी खरेखर रुचि होय तेणे नवपदनु भावथी नामी के अनामी शरणों अवश्य स्वीकारवुं ज पड़शे। नवपदनी श्रद्धा के अनुसरण कर्या विना संसार सागर थी पार नहीं पमाय। गर्भ में रहेलू नानू बाड़क लियो के अढ़ी द्वीपनी बार रहेला वाघ सिंह वगैरह पशुओ लियो के जेओ समकित ने अथवा देशवीरती ने जातिस्मरण ज्ञान थी पामेला छे, तेओए भले नवपद एवो शब्द नथी सांभळ्यो छता तेनामा नवपदनी भावथी श्रद्धा छे। कोई पण काळ होय, कोई पण क्षेत्र होय, पण सर्व जीवो माटे सदा माटे तरण तारण आ नवपद जीज छे। एक एक पद थी आज दिवस सुधी में अनंता अनंता जीवो तर्या छे। नवपदनु एके पद नबळू नथी, एके पद सामर्थ्यहीन नथी। हरेक हरेक पद में जीव ने आ दुखमय संसार थी मुक्त करावी पूर्ण सुखना भोक्ता बनाववानी ताकात छे। आ पदों ने जीवन में जेटला आत्मसात करिए, जेटलू चिंतन मनन करी निकट जाइए एटला आ भव परभव सफल थशे। गणतरीना भवों में ज आपणो उद्धार थशे। आ पदों खाली श्रीपाल मैणा ने ज फळे अने बीजा ने न फळे एवुं नथी। गुणनी ओळखपूर्वक भावथी आराधना करवी पड़े तो फळे। आजे सम्यक दर्शन पदनी आराधना छे। नवपदना पाछळना चार पद आत्माना विशुद्ध गुण अने आत्माना ऐश्वर्य वैभवने दर्शावनारा छे। आ चार पदमां मोक्ष मार्गनी साधनानो आखो क्रम सांगोपांग समायेलो छे। दरेक पद आत्मानी विशुद्धि, कर्मक्षय, अपूर्व निर्जरा तथा मूळमांथी दोषना नाशनुं कारण छे। जेणे पण भावथी नवपदनी भक्ति करवी होय तो नवपदमां प्रवेश करवो ज पड़े। नवपदजीने नवपदमय बनीने पूजवा माटे आ पद एंट्री के प्रवेश द्वार रूप छे। सम्यक दर्शन पाम्या विना कोईनोय नवपदमां भावथी प्रवेश थतो ज नथी। अरिहंतोना पण भवनी गणतरी सम्यक दर्शन के तेनी पूर्वभूमिका रूप बोधि बीजथी थाय छे। सिद्धिपदनुं ऐश्वर्य जेने जोईतुं होय तेणे प्रथम आ पदथी एंट्री मेळववी पड़े। सम्यक दर्शननुं अंतिम शिखर रूप फळ એટલે સિદ્ધિપદ છે। સમ્યક દર્શન પામનાર જીવ વહેલો કે મોડો અવશ્ય મોક્ષે જવાનો। હવે તે મેક્ઝિમમ સંસારમાં અર્ધપુદ્ગલ પરાવર્તન જેટલો કાળ જ રખડશે। ટૂંકમાં સમ્યક દર્શન પદ અને સિદ્ધપદ આ બંનેને એકબીજા સાથે લિંક છે। એક હોય તો બીજાને અવશ્ય આવવું જ પડે। એટલે જ હરેક સાધક માટે આ પદ પામવું અનિવાર્ય આવશ્યક છે। સમ્યક દર્શનનો અર્થ કરતા પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી પંડિત મહારાજ સાહેબ કહે છે કે તમે સમ્યકનો અર્થ શું કરશો, સારું કે સાચું? સારું નો અર્થ જેની આંખ ચોખ્ખી છે, નિરોગી છે, વસ્તુને સ્પષ્ટ જુએ છે તેને સમ્યક દર્શન કહેવાય ને। સાચુંનો અર્થ રિયલ દર્શન, રાઇટ વિઝન, વાસ્તવિક દ્રષ્ટિ। સમ્યક દર્શન એ અંદરની આંખ છે। બહારની આંખ ચામડાની આંખ છે, તે બહારના જળ જગતને જુએ છે। આંતરચક્ષુ અંદરના આત્મિક જગતને જુએ છે। બહાર જળ દુનિયા છે, અંદર ભાવોની દુનિયા છે। જળ દુનિયાને જોવા જળ આંખની જરૂર પડે, ભાવોની દુનિયાને જોવા માટે ભાવ આંખની જરૂર પડે। સમ્યક દર્શન એ અંદરની આંખ છે। સમ્યક દર્શનના પર્યાયવાચી નામો સમકિત, સમ્યક્ત્વ, હંસદ્રષ્ટિ, બોધિ, વેદ્ય સંવેદ્ય પદ ઇત્યાદિ અનેક નામ છે। આમાંથી સમકિત, બોધિ કે સમ્યક્ત્વ
તમારા માટે જાણીતા શબ્દો છે, પરંતુ હંસ દ્રષ્ટિ અને વૈદ્ય સંવેદ્ય પદ આ શાસ્ત્રીય શબ્દો છે. જેમ હંસ નામે પક્ષીની જીભમાં એવી વિશેષતા છે કે તેને દૂધ અને પાણી ભેગા કરીને આપો તો તે બંનેને જુદા પાડી દે, એવી રીતે કોઈ પણ વસ્તુમાંથી વિકૃતિને કાઢી માત્ર સારરૂપ તત્વને જે જુએ તેનું નામ હંસદ્રષ્ટિ છે. અને વૈદ્ય સંવેદ્ય પદનો અર્થ એ છે કે વૈદ્ય એટલે અનુભવ કરવા યોગ્ય વસ્તુ, અને તે વસ્તુનું સંવેદ્ય એટલે સંવેદન, અર્થાત જે વસ્તુ જેવી છે તેવો તેનો અનુભવ કરવો તે વૈદ્ય સંવેદ્ય કહેવાય. પદ એટલે ગુણનું સ્થાન, જે વસ્તુ જેવી છે તેવું તેનું સંવેદન કરવાનું સ્થાન તે વૈદ્ય સંવેદ્ય પદ, અર્થાત સમ્યક દર્શન અથવા ચોથું ગુણસ્થાન. સમ્યક દર્શન એ આત્માની સંવેદન શક્તિ છે. જેમ કોઈ માણસને બેભાન કરી દીધો હોય તો તેને સંવેદનાની ખબર પડતી નથી, અથવા પેરેલિસિસને કારણે બ્લડ સર્ક્યુલેશન નહીં થવાથી એટલા ભાગમાં કોઈ સોય ભોંકે કે દજાડે તો પણ કોઈ સંવેદન થતું નથી. તે મિથ્યાત્વને કારણે આત્માની સંવેદન શક્તિ વિકૃત થઈ ગઈ છે. ગુણમાં સુખના બદલે દુઃખનો અનુભવ થાય છે, અને દોષમાં દુઃખના બદલે સુખનો અનુભવ થાય છે. સમ્યક દ્રષ્ટિ કદી આંતરજગતમાં બેભાન હોય જ નહીં. મોહના એક એક ભાવમાં, હરેક કશાયના ભાવમાં અવશ્ય પીડાનું સંવેદન થાય, એનું જ નામ સમ્યક દર્શન. આ ગુણ જેનામાં હોય તેને સમ્યક દ્રષ્ટિ કહેવાય. દાખલા તરીકે, નાનું તાજું જન્મેલું બાળક છે, તેની સામે તમે સાકર અને કરિયાતું મૂકો, એને સાકર કોને કહેવાય કે કરિયાતું કોને કહેવાય કશી જ ખબર નથી, એકેના ગુણધર્મો જાણતો નથી. છતાંય સાકરવાળી વસ્તુ ચપચપ ખાઈ જશે, અને કરિયાતું આપો તો મોઢું બગાડશે. આ વસ્તુ ભાવે અને આ વસ્તુ ન ભાવે આવા નખરા બાળકને કોણે શીખવ્યા? પણ તેની જીભ ચોખ્ખી છે તો વગર ભણે તેને આ સારું અને આ ખરાબ એવી ખબર પડે છે ને? તેમ શાસ્ત્ર ભણ્યા વગર પણ સમ્યક દ્રષ્ટિને કશાયના ભાવો, મોહના ભાવો છોડવા જેવા છે, અને તેના વિરોધી ભાવો લાભકારી છે એવી ખબર પડે છે. કેમ કે એની અંદરની જીભ ચોખ્ખી છે. મિથ્યાત્વ મોહનીય કર્મ આત્માની સંવેદન શક્તિને વિકૃત કરે છે. જે ભાવો આત્માને દુઃખ આપનારા છે તેમાં સુખનો અનુભવ કરાવે છે. મિથ્યાત્વને કારણે આત્માનું ઇનર સેન્સેશન વિકૃત થયું છે, જેને કારણે જે ભાવોનો જેવો અનુભવ જોઈએ તેવો અનુભવ થતો નથી. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીજી યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબે યોગ દ્રષ્ટિના પ્રવચનોમાં પોતે મેળવેલા યોગ માર્ગના સારરૂપ આત્માના ઇનર સેન્સેશન વિશે ખૂબ ઊંડી રસપ્રદ આધ્યાત્મિક વાતો બતાવી હતી. એમણે કહ્યું કે આ ઇનર સેન્સેશન જેનું કાયમ માટે ડેડ છે, ક્યારે રિવાઈવ થવાનું નથી, તે અભવ્ય જીવો છે. અભવ્ય જીવો નિરતિચાર ચારિત્ર પાળે, સાધના કરીને ઊંધા વળી જાય, જીવનમાં એક ક્ષણ માટે પણ અશુભ ભાવ ન કરે, કાયમ શુભ ભાવમાં રહે. એક બાજુથી તેમને કોઈ કરવતથી કાપે, બીજી બાજુથી તેમને કોઈ ચંદનનો લેપ કરે, તો પણ બંને વ્યક્તિ પ્રત્યે મન તટસ્થ છે. આટલા હાઈ લેવલના સાધકનું પણ ઇનર સેન્સેશન નેચરલ થતું જ નથી. તે સ્વરૂપથી આત્માના મધુર ભાવોમાં, શાંતિદાયક ભાવોમાં સુખનો અનુભવ નથી કરી શકતા. દુર્ભવ્ય જીવોનું ઇનર સેન્સેશન ડિસ્ટર્બ થયેલું છે. હમણાં સેન્સેશન સુધારી શકાય તેવું નથી. બહુ મથામણ કરીને ભવ્ય બને તો સુધારી શકાય,
अध्यात्म नहीं पामेला मंद मिथ्यादृष्टि जीवोनु इनर सेंसेशन मंद छे, जेने तेजस्वी करी सकाय छे। गाढ़ मिथ्यादृष्टि जीवोनु इनर सेंसेशन डिफेक्टिव छे, डिफेक्टिव ने इम्प्रूव करी सकाय। इनर सेंसेशन ए आत्मानी संवेदन शक्ति छे। ज्यां सुधी आत्मानी आ संवेदन शक्ति विकृत छे, त्यां सुधी आत्मा धर्म करे तो पण ऊंधा मार्गे ज छे। साधनानु प्रथम पगथियुं आत्मानी आ संवेदन शक्ति ने सुधारवी एज छे। आ संवेदन शक्ति जेनी पूरेपूरी सोए सो टका खिली गई छे, एनुं नाम ज सम्यक दृष्टि। अहीं विकृत संवेदन शक्ति ने समझवा कालसौरिक कषायनुं दृष्टांत कहे छे। श्रेणीक राजाना नगरमां कालसौरिक नामे एक कसाई हतो, ते अभव्यनो जीव छे। रोज 500 पाड़ानी हत्या करनारो छे। एने सुलस नामे एक पुत्र छे, जे सम्यक दृष्टि धर्मात्मा छे। बाप दुष्ट मिथ्यादृष्टि क्रूर हिंसा करनारो छे, ज्यारे दीकरो एनाथी ठीक ऊंदो छे। कालसौरिक कसाई मरण पथारीए पड़ो छे, एने धातु विपर्यास नामनो रोग थयो छे। दीकरो विनयी छे, खड़े पगे बापनी सेवा करे छे। शास्त्रमां क्यांय एवुं नथी कह्युं के बाप दुष्ट अने अधर्मी होय तो दीकराए एनी सेवा न करवी। दीकरा माटे तो बाप कायमनो भौतिक दृष्टिए उपकारी ज छे। सुलस दिल दईने बापनी सेवा करे छे, शाता आपवा प्रयत्न करे छे। बापनुं शरीर तावथी धके छे तो चंदनना शीतल लेप करे छे। बापने सुवाड़ी पथारीमां सुवड़ावे छे, परंतु आने धातु विपर्यास नामनो रोग थयो छे, तो जे उपचार करे ते बधा उल्टा थाय छे। शाताने बदले अशाता वधे छे, एटले सुलस मूंझायो। तेनी अभयकुमार साथे मैत्री छे, एटले जईने बधी वात करे छे અને ઉપાયો પૂછે છે। વર્ણન સાંભળીને અભયકુમાર સમજી ગયા છે કે આને ધાતુ વિપર્યાસ નામે રોગ થયો છે, એટલે ઊંધું સંવેદન થાય છે। તેઓ સુલસને કહે છે, તારા પિતાને અગ્નિની પાસે સુવડાવ, એને કાંટાળી પથારી ઉપર સુવડાવીશ તો રાહત થશે। સુલસનું મન જરાય માનતું નથી, પરંતુ ન છૂટકે અભયકુમારની બુદ્ધિ પરના વિશ્વાસથી બાપને રાહત આપવા આ બધા ઉપાય કરે છે। તે વખતે કાલસૌરિક કસાઈ દીકરાને કહે છે, હાશ, હવે મને રાહત થઈ, હવે તું મારો ખરો દીકરો છે। અત્યાર સુધી તો તું મને અશાતા જ આપતો હતો। જેમ રોગને કારણે કાલસૌરિક કસાઈને શાતાના ઉપાયોમાં અશાતા થાય છે અને અશાતાવાળા ઉપાયમાં શાતા લાગે છે, તે મિથ્યાત્વને લીધે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, મોહના ભાવો જે આત્માને પીડા આપનારા છે, તેમાં આપણને મજા આવે છે। કારણ આ કસાઈની જેમ આપણી અંદરની સંવેદન શક્તિ વિકૃત થઈ ગઈ છે। જેમ આ કસાઈને શરીરને સુખ આપનારી અવસ્થામાં દુઃખ થાય છે, તેમ ક્ષમા, નમ્રતા, દયા, ઉદારતા, પરોપકાર એ બધા આત્માને સુખ આપનારા ભાવોમાં દુઃખનો અનુભવ થાય છે। જેણે જે ભાવમાં, જે ગતિમાં, જે યોનિમાં એ સંવેદન શક્તિને નેચરલ, ઓરિજિનલ બનાવી, તેની એ ભાવથી સાધનાની શરૂઆત થઈ। આ એન્ટ્રી પોઈન્ટ પાયો છે, મોક્ષરૂપી મહેલની જે ઇમારત છે તેનો પાયો આ સમ્યક દર્શન ગુણ છે। પાયા વિનાનો મહેલ ન હોય, તેમ સમ્યક દર્શન ગુણ વિનાનો મોક્ષ ન હોય। જેમ તમારી જીભ તાવને કારણે વિકૃત ન થઈ હોય અને નેચરલ હોય, તો તમે જે આઈટમ ખાઓ એના સ્વાદનું એક્ઝેક્ટ એનાલિસિસ જીભ કરે, તેમ સમ્યક દર્શન એ આત્માની જીભ છે। આ જીભ જો નેચરલ હોય તો આત્માના મધુર ભાવોમાં મધુરતાનો અનુભવ થાય અને બિટર ભાવોમાં બિટરનેસનો અનુભવ થાય।
क्रोध ए आत्मानो बिटर भाव छे अने क्षमा ए आत्मानो मधुर भाव छे। परंतु आपणने क्रोधमां मजा आवे छे कारण के आपणी संवेदन शक्ति विकृत छे। तमे क्यांकथी अग्निने अड़ी जाओ तो तरत ज दाजवानो बढ़वानो अनुभव थाय छे कारण तमारी संवेदन शक्ति नेचरल छे। तेम क्रोध ए अंदरनी आग छे। ज्यारे ज्यारे जीवनमां क्रोध करो छो तो अंदर आत्मामां बढ़तरानो अनुभव थाय छे। जो नथी थतो तो संवेदन शक्ति विकृत छे जेथी अंदर दाजवा छता बढ़वा छता पण बढ़तरानो अनुभव थतो नथी। एवी रीते क्यारेक धंधामां पार्टनर ऊपर नानी नानी बाबतमां गुस्सो करीने तमे वर्षोना मीठा संबंधो बगाड़ी दो ए वक्ते तमने थाय के मैं गुस्सो न कर्यो होत तो सारू हतु। आ संबंधो तो न बगड़ी जात तो ए वक्ते तमने गुस्सो करवाथी थतो नुकसान देखायू माटे क्रोध खराब लागे छे। परंतु तमने क्रोध इट्सेल्फ खराब नथी लागतो। क्रोधथी थता नुकसान के गैरफायदाने कारणे क्रोध खराब लागे छे। परंतु अंदरथी कई तमारा आत्मानी संवेदन शक्ति निर्मल नथी थई। घणी वखत तमारा जीवनमां एवा प्रसंगो बनता होय के तमे गुस्से थया तो तमारू काम थई गयू तो त्यारे तो तमारी मान्यता मजबूत थई जाय ने के क्रोध आदि भावो ए सफळताना भावो छे। परंतु शास्त्र आने मिथ्यात्व कहे छे। सम्यक दर्शन गुण आवे एटले हेय उपादेयनो विवेक आवे। हेय एटले आ छोड़वा जेवू अने उपादेय एटले आज मेळवा जेवू आज आचरवा जेवू। तमारामां आंतरदृष्टि आवे जेना लीधे आ कराय आ न कराय आ सारू आ खराब आ हितकारी आ अहितकारी आमा लाभ आमा नुकसान एम बधामां विवेक आवे। सम्यक दर्शन एटले गुण दोषनो विवेक। तीर्थंकरो जे दृष्टिथी विश्वने जुए छे तेवी अलौकिक दृष्टि तेनुं नाम सम्यक दर्शन अने जिनेश्वरे कहेला तत्वनी रुचि एनुं नाम संकेत। आ सम्यक दर्शननो महिमा लाभ वगैरेनुं शास्त्रमां विस्तारथी वर्णन छे। आ गुण पामे एने अवश्य नवो दुर्गतिनो बंध न थाय। एटले के सम्यक दर्शननी हाजरीमां दुर्गतिनो बंध न थाय। जो कदाच पहला आयुष्य बंधाई गयू होय तो दुर्गतिमां जवू पड़े। दाखला तरीके श्रेणिक महाराजाने समकित पामता पहला नरकनुं आयुष्य बंधाई गयू हतुं माटे अवश्य जवू पड्यू। परंतु ज्यां सुधी समकित आत्मामां हाजर छे त्यां सुधी आत्मा दुर्गतिना बंधथी सुरक्षित छे अने वैमानिक देव के तेनाथी ऊंची देवगतिनो सतत बंद करे। दाखला तरीके चंदकौशिक सर्पने प्रभु मळ्या तेणे प्रभुने वारंवार दंश आप्या। प्रभुए मात्र बुज्ज बुज्ज चंदकोशिया एटलू कह्युं अने प्रभुनी शांत सौम्य प्रसन्न निर्विकारी मुखमुद्राने जोता एने जाति स्मरण ज्ञान थाय छे। पोतानो आगलो भव याद आवे छे अने तीव्र पश्चाताप थाय छे के एक क्रोध कषायने कारणे हूँ मनुष्यमांथी छेक सापनी योनिमां आवी गयो। आ रीते रिवर्स गोइंग चालू थयुं। आगला भवनुं शास्त्र ज्ञान साधुपणुं बधुं याद आवे छे। एम करता करता आगळ वधीने आ भवमां मिथ्यात्व वमी सम्यक दर्शन અને ભાવથી દેશવીરતી પામે છે। આ કાંઈ સામાન્ય સર્પ નથી, દ્રષ્ટિ વિષ સર્પ છે જેની નજર પડે ને બધા જીવજંતુઓ બળીને ભસ્મીભૂત થઈ જાય। અત્યાર સુધી એણે પારાવાર હિંસાઓ કરી છે જેના ફળરૂપે તે અનેક વખત નરક અને તિર્યંજ ગતિમાં જઈ શકે તેવા કર્મો તેને સ્ટોકમાં હતા। પરંતુ આ ભવમાં સમ્યક દર્શન પામીને એવો વિકાસ સાધી લીધો કે હવે પછી ક્યારે નરક તિર્યંચ આદિ દુર્ગતિમાં જવું ન પડે। આ સાપે પોતાના આત્મા પરથી નરક અને તિર્યંચ ગતિની સત્તાનો જ ઉચ્છેદ કરી લીધો। સમ્યક દર્શનની હાજરીમાં
दुर्गतिनो बंद न थाय अने सम्यक चारित्रनी हाजरी में दुर्गति में गमन न थाय आ बन्ने पायाना नियमों गोखी लेवा जेवा छे। दुर्गतिना द्वार माटे सम्यक दर्शन ए अर्गला एटले के अटकायत रूप छे अने मुक्ति रूपी महल में जवा माटे मिथ्यात्व ए अर्गला एटले के अटकायत रूप छे। अत्यारे घणा लोको महाविदेह में मने भव मळे नवो जन्म महाविदेह क्षेत्र में थाय आवी भगवान पासे मांगणी करता होय छे। आम देखावथी आ एक शुभ प्रार्थना के सारी मांगणी लागे परंतु आमा अज्ञानता के अणसमज क्या छे ते आपणने ख्याल नथी। ए तो परम पूज्य आचार्य भगवान श्री युगभूषण सूरीजीए ज्यारे योग दृष्टिना प्रवचनों में आ वात निकली तो कहूं के अहिया जे समकित पामेलो होय ते महाविदेहना जन्मनी मांगणी करे तो समकित गुमाववू पड़े, मिथ्यात्व में आवू पड़े, केम के समकितनी हाजरी में तो देवगति बंधाय। अने महाविदेह में जन्म लेवो होय तो मनुष्य गति बांधवी पड़े अने समकित रूपी कमाणी गुमाववी पड़े। अहीं गुमावीने त्या नवी कमाणी करवानी आवू कोण करे? अनंत भव में दुर्लभ एवं समकित गुमावीने त्या जन्म लेवानी भावना में केटली अणसमज छे आवी तो अध्यात्म जगतनी केटली रहस्यमय वातो एमणे बतावी हती। पूज्यश्रीए मोक्ष मार्गनुं स्टार्टिंग पॉइंट एना माइलस्टोन एना मुख्य पड़ाव जोखम स्थान चढ़ाण उतराण वगैरेनुं एवुं जीवंत वर्णन कर्युं हतुं के सांभळीने एवुं ज लागे के मोक्ष मार्गनो कोई अनुभवी भूमियो आंगळी चिंधीने रस्तो बतावी रह्यो छे। सम्यक दर्शन ने निर्मल दर्पण की उपमा आपी है, मिथ्यात्व ने विकृत कांच की उपमा आपी है। जेम निर्मल अरीसा सामे तमे कोई पण वस्तु राखो तो प्रतिबिंब केवू पड़े? जेवी वस्तु होय एवू ने के जुदू? तेम सम्यक दर्शन गुण आत्मा माटे निर्मल अरीसा जेवो छे। जे भाव जेवा छे तेवोज तेमा अनुभव थाय छे। एक पण कशायना भाव में सहज पण रुचि होय तो सम्यक दर्शन न आवे। प्रत्येक कशायना भाव में अरुचि अने अणगमो जोईए ज। सम्यक दृष्टि कशायने काढ़ी न शके एवं बने परंतु तेने कशाय न ओळखाय के कशाय में मधुरतानो अनुभव थाय एवं तो न ज थाय। क्यारेक तमे बगीचा में फरवा जाओ तो घणी जग्याए एवा कांच गोठवायेला होय के जेमा तमे जाड़ा हो तो पतला देखाओ अने पतला हो तो जाड़ा देखाओ, ठींगणा हो तो लांबा देखाओ अने लांबा हो तो ठींगणा देखाओ। जेवा हो तेनाथी ठीक ऊंधा देखाओ तेम मिथ्यात्व पण शुं करे छे? आत्माना गुणकारी भावो के सुखकारी भावों में दुखनु संवेदन करावे छे अने दोषकारी भावों के अहितकारी भावों में सुखनु संवेदन करावे छे। आत्मानी संवेदन शक्ति ने निर्मल करवा माटे आ मिथ्यात्व मोहनीय कर्म सामे फाइट करवानी छे। अंदर में मोहना भावों ने जेवा छे तेवा ओळखवाना छे। ज्यां सुधी दुश्मन दुश्मन रूपे ज ओळखाय नहीं त्यां सुधी तेने काढ़वानु काम कपरू रहेवानु। सम्यक दर्शन आवे एटले आत्माना शत्रु अने मित्रनी साची ओळखाण थवानु चालू थाय। आपणा बधानो आखी दुनियानो मोटामां मोटो दुश्मन गुंडानो पण गुंडो एकमात्र मिथ्यात्व ज छे। एने फाइट करवानो आजे दृढ़ संकल्प करिए तो आ पदनी भावथी उपासना शुरू थई गई। मिथ्यात्वने ओळखवा माटे शास्त्र में सिंहवृत्ति अने श्वानवृत्ति दर्शावी छे। सिंह केवो होय? सिंह ने कोई पत्थरो मारे तो ते पथराने न जुए परंतु पत्थरो फेंकनार ने जुए। ज्यारे कूतरु केवु होय? तेने कोई पत्थरो मारे तो ते पथराने बटका भरे। तेम आपणे मूळ दुश्मन जे मिथ्यात्व छे तेने जोवाना बदले निमित्त बननार व्यक्ति के वस्तु ने दोष आपीए छीए। सिंहवृत्ति जेवो सम्यक दृष्टि दुखना मूळ
દોષના નિરાકરણ માટે પ્રયત્ન કરે છે અને શ્વાનવૃત્તિ જેવો મિથ્યાદૃષ્ટિ દુઃખના નિમિત્તને દૂર કરવા પ્રયત્ન કરે છે, પણ દુઃખના મૂળ કારણ સુધી જતો જ નથી. સમ્યક દર્શન ગુણના લાભ અને એની વિશેષતા બતાવતા પૂજ્ય પંડિત મહારાજ સાહેબ કહે છે કે આગળના પદો પૂરેપૂરા દરેક ગતિમાં રહેલા જીવ પ્રાપ્ત ન કરી શકે, પરંતુ માત્ર અઢીદ્વીપમાં રહેલા સંઘની પંચેન્દ્રિય મનુષ્યો જ સીધા પ્રાપ્ત કરી શકે. જ્યારે આ સમ્યક દર્શન ગુણ ચારેય ગતિમાં રહેલા અને અઢીદ્વીપની બહાર રહેલા સંઘની પંચેન્દ્રિય તિર્યંચો પણ પ્રાપ્ત કરી શકે છે, એટલે કે તિર્યંચો, નારકો, દેવતા અને મનુષ્ય બધા જ પુરુષાર્થ કરે તો આ ગુણ પ્રાપ્ત કરી શકે છે. સમ્યક દર્શન ગુણ જાગૃતિ રાખે તો સાચવીને મૂળીરૂપે પરભવમાં સાથે પણ લઈ જઈ શકીએ. સમ્યક દર્શન ગુણની હાજરીમાં જીવને કુગતિઓ વિરક્ત પત્નીની જેમ છોડીને ચાલી જાય છે. પાપાનુબંધી પાપના ચક્રને તોડવા માટે સમ્યક દર્શન એ સુદર્શન ચક્રરૂપ છે. સમ્યક દ્રષ્ટિ જીવ સંસારની પાપ પ્રવૃત્તિ કરે કે ધર્મની પ્રવૃત્તિ કરે, પરંતુ તેને ક્યાંય પાપનો અનુબંધ પડતો નથી. સમ્યક દર્શન ગુણ આવે એટલે જીવની સમાધિ અકબંધ રહે, ગમે તેટલી દુઃખની ઝડીઓ વરસે પરંતુ એની સમાધિ સલામત છે. સમ્યક દર્શન ગુણ આવે એટલે જીવ સંસારના ગમે તેટલા મોટા પાપો કરે, આરંભ સમારંભ કરે, પણ અર્ધ પૂતગલ પરાવર્તથી વધારે સંસારમાં નહીં રખડે. સમ્યક દ્રષ્ટિને નિયમા પાપનો રસ, પાપનો રાજીપો, પાપની રુચિ, પાપની અનુમોદના, પાપનો પક્ષપાત, પાપનું સમર્થન, પાપની આસક્તિ, પાપનો અનુબંધ, પાપમાં ઉપાદેય બુદ્ધિ, પાપની દિઠ્ઠાઈ ન હોય. સમ્યક દ્રષ્ટિને પાપના ભાવ, પાપની પ્રવૃત્તિ, પાપનો બંધ હોઈ શકે છે. સમ્યક દ્રષ્ટિનું લક્ષણ પાપ જુગુપ્સા છે. સમ્યક દ્રષ્ટિ જાગતો હોય કે ઊંઘતો હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય, દેવતા હોય કે નારક હોય, પરંતુ ક્ષણે ક્ષણે તેનો સંસાર કપાય છે અને મોક્ષ માર્ગમાં ગતિ પ્રગતિ ચાલુ જ છે. સમ્યક દર્શન ગુણ આવે તો અખંડ આવે છે, તેમાં ટકાવારી હોતી નથી અને તે ગુણ અંશથી પ્રગટ થતો નથી, ટુકડે ટુકડે આવતો નથી. જ્યારે સમ્યક જ્ઞાનમાં ટકાવારી હોય છે તે અંશથી પણ પેદા થઈ શકે છે. સમ્યક દર્શન એટલે બીજું કંઈ નથી પરંતુ અનાદિની ઊંધી માન્યતાઓનું પાયામાંથી પરિવર્તન છે. સમકીતીને 100% શુદ્ધ માન્યતા હોય છે, 1% પણ ખરાબ માન્યતા નથી હોતી. મોટે ભાગે જીવ પોતે માનેલી માન્યતાઓની ફેરબદલી કરવા જલ્દી તૈયાર થતો નથી. દ્રઢ થયેલી માન્યતાઓ ગ્રંથિરૂપે ગોઠવાયેલી છે, માટે તેમાં સામાન્ય પુરુષાર્થથી નોંધપાત્ર પરિવર્તન લાવી શકાતું નથી. માન્યતા એટલે તમે શું માનો છો અને શું નથી માનતા તે. જેમ બે દારૂડિયા છે, એક દારૂડિયો દારૂ પીવે તે ખરાબ માને છે, દારૂ પીવાના નુકસાન તેને ખબર છે, પરંતુ અંદરમાં એટલી અર્જ ઉપડે છે, એટલી તલબ જાગે છે કે દારૂના નુકસાન ખબર હોવા છતાં રહી શકતો નથી એટલે પીવે છે. આદતથી એટલો બધો મજબૂર છે કે પીધા વિના ચેન ન પડે તેવું છે. બાકી અંદરમાં સમજે છે આનાથી મને શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને કૌટુંબિક દ્રષ્ટિએ કેટલું નુકસાન છે. પીએ છે ત્યારે પણ અંદરમાં મજા નથી, દુઃખનો અનુભવ છે, પરંતુ ટેવ પડી છે એટલે શું કરે. જ્યારે બીજો દારૂડિયો, દારૂ પીવો એ સારું છે, દારૂ પીવામાં મજા છે એમ માનીને દારૂ પીએ છે, પહેલા દારૂડિયાની માન્યતા સાચી છે, માન્યતામાં ક્યાંય કચાસ નથી, પરંતુ આચરણમાં ખામી છે. જ્યારે બીજા દારૂડિયાની માન્યતા જ ખોટી છે. જેની માન્યતા શુદ્ધ
साची छे तो क्यारेक तो तेनुं आचरण साचुं थशे, परंतु जेनी मान्यतामां ज घोटाळो छे, ऊंधी विचारधारा छे, तेने क्यारे साचा रस्ते लावी न शकाय। सम्यक दर्शन एटले विचार शुद्धि, मान्यतानी शुद्धि, वैचारिक क्रांति, रिवॉल्यूशनरी थिंकिंग छे। अनादिना जे खोटा ख्यालों, मिथ्या भ्रमो, जात जातना पूर्वग्रहों, कदाग्रहो, हठाग्रहो, असद आग्रहो, कुविचार धाराओं पड़ी छे, तेमाथी बाहर निकलवानू, अने भगवाननी मान्यता साथे मैच थाय, एवी मान्यताओनो अंदर में स्वीकार करवो, तेनु नाम संकेत। मान्यतानी शुद्धि माटे हजी एक दृष्टांत समझिए। संकेत पामवामां मूळ नड़तर के अड़चण कोई होय तो ते ऊंधी मान्यता छे, अने ए मान्यता ने गाढ़ बनावानी प्रबल ताकत मिथ्यात्व में छे। बे व्यक्ति छे, एक मांसाहार करे छे, परंतु मांस खावू ते खराब माने छे। बीजी व्यक्ति मांसाहार करती नथी, परंतु ते मांस खावू ते खराब नथी मानती। तो आ बन्ने मां सारू कोण कहेवाय? जे मांस नथी खातो ते, के जे मांस खाए छे परंतु मांस खावू ते खराब माने छे ते? जे मांस नथी खातो परंतु मांस खावू ए खराब नथी मानतो। कोणे कयो खोराक खावो ए तेनी पोतानी पसंदगी छे, पोतानो व्यक्तिगत राइट छे, आवू माने छे, ते जीवन में गमे त्यारे मांस खावा माटे तैयार थई जशे। माटे ते मांस नथी खातो छताय मांस खानार करता खराब छे। अने जे मांस खावू खराब माने छे तेने जीवन में मांस खाता अटकावी शकाय छे। माटे ते मांस खाधा छता पेला मांस न खानार करता सारो छे। अमुक हिंसा ने तमे व्याजबी मानो ने अमुक हिंसा ने गैरव्याजबी मानो छो। जे हिंसा ने तमे गैरव्याजबी मानो छो तेमा तमारी अरुचि छे, तेनाथी पुण्य बंधाय। अने जे हिंसा सारी लागे छे तेमा रुचि छे, एनाथी पाप बंधाय। बधी हिंसा ने खराब माननार कोईक ज निकळशे। तमे स्वार्थ माटे जे हिंसा करो ते खराब मानो खरा? उल्टू कहेशो के आवी हिंसा तो करवी जोईए। दाखला तरीके तमे बंगलो बांधो एने खराब कहेशो? एक मोटरना बदले बे मोटर घरे आवे तो राजी थाव ने? तमारा जीवन में पापना साधनोनो विस्तार थाय तो राजी थाव छो ने? तमारा जीवन में हरेक पाप ने पाप मानवानी तैयारी नथी। तमे नवाणु पाप ने पाप मानो अने एक पाप ने पाप न मानो तो ये संकित न आवे। अरे एक पापना एक विभाग ने पण जो पाप रूप न मानो तो ये संकित न आवे। बधाज पाप ने सोए सो टका पाप मानवानी तैयारी, संकित पामवू होय तो जोईए ज। मान्यता ने तमारी रुचि अरुचि साथे संबंध छे। जो तमारा मां पापनी रुचि हशे तो तमारी मान्यता मां हरेक पाप ने पाप मानवानी तैयारी नहीं होय। अने जो तमारा मां पापनी रुचि तूटी गई हशे, समकित हशे, तो नाना मां नाना पाप ने पण पाप मानसो सहायक बन्या नथी। समकीती ने शास्त्र मां धाव खेलावत बाल जेवो कह्यो। धाव एटले धाव माता। भूतकाळ मां राजकोड़ों मां बाळकना उछेर माटे धाव माता राखता हता। जेम अत्यारे तमे बेबी सीटर के मधर केर राखो छो तेम आ धाव माता बाळक ने वहाल करे, रमाड़े, पंपाड़े, प्रेम थी खवड़ावे, बगीचा मां फरवा लई जाए वगैरे करे, परंतु तेनु बाळक उपरनु वात्सल्य साचू छे के खोटू? ते पगार थी काम करे छे, तेने पैसा साथे मतलब छे, तेनो रियल प्रेम पोताना बाळक उपर होय छे। घणी वखत एवुं बने के पोताना बाळकने रड़तुं मूकीने पण काम करवा आवे अने तमारा बाळकने रमाड़े, छतां पण तेनु रियल वात्सल्य, स्नेह, प्रेम, लागणी कोना उपर होय? पोताना संतान उपर। बस तेवी ज रीते संकीती संसारमां गम्मे तेवी
भोगनी प्रवृत्ति करे, धंधो करे, संसार चलावे, नाटक जुए, कई पण करे, परंतु तेना मन में हमेशा वृत्तिनु आकर्षण होय छे। सम्यक दृष्टि ने संसार में भोगनु आकर्षण रियल नथी होतु, कर्मजन्य छे। रियल आकर्षण तेमने आत्मा में ज छे। जेम संसार में कोई युवान होय अने तेना प्रेम पात्रनो विरह होय तो 24 कलाक तेनी याद आवे, तेना माटे झुरिया करे, तेम सम्यक दृष्टि वृत्ति माटे झूरतो होय। दाखला तरीके श्रीपाल महाराजा ने जारे अजित सेन काका मुनि कहे छे के आ भाव में तमने वृत्ति नथी मळवानी तो कमळ जे मुरझाई जाए, तेम श्रीपाल महाराजा नो मुख उदास थई गयू, करमाई गयू। सम्यक दृष्टि ने हजू वृत्ति नो आस्वाद नथी, पण वृत्ति नु आकर्षण छे। वृत्ति ना आकर्षण विना नो समकीति होय ज नहीं। वृत्ति नु आकर्षण तेने अवश्य आ भव के परभव में वृत्ति नो आस्वाद करावशे। आस्वाद अने आकर्षण वच्चे नो तफावत ख्याल छे ने? जेम तमारी सामे मिठाईओना थाळ पड्या छे अने तमने मिठाई बहु भावे छे, तो आ मिठाई जोईने जीभ में पाणी छूटे ने, खावानुं मन थई जशे, परंतु तमने डायाबिटीस थयो छे अने डॉक्टरे बिल्कुल मिठाई खावानी ना पाड़ी छे, तो तमे मिठाई ने खाई नहीं शको, परंतु एनु आकर्षण, इच्छा, मजा छोड़ी शको तेम छो। तेवी ज रीते सम्यक दृष्टि वीरती रूप मिठाई के मालपाणीना आस्वाद ने ओळखे छे, परंतु डायाबिटीस जेवु निकाचित चारित्र मोहनीय कर्म तेने वीरतीनो आस्वाद नथी लेवा देतु। समकीतिनी ओळख आपता कह्युं छे के ते शरीरथी संसारमां रहे छे, परंतु मनथी मोक्षमां रहे छे। संसारना राग करता तेनो धर्मनो राग, मोक्षनो राग, गुणनो राग अनंत गणो छे। समकीति जीव संसारनी हरेक प्रवृत्ति मात्र कायाथी ज करतो होय, परंतु तेनु चित्त तेमां भड़ेलू न होय, तेनु चित्त सदा मोक्षमां रमतु होय। तेथी ज कह्युं छे के मोक्षे चित्तम भवे तनु। जेम के तमे कोई दिवस हूँ खाड़ामां पड़ू भले मारा हाड़का भांगी जाए एवुं विचारता नथी, कारण के तमे समझेला छो के खाड़ामां पड़वाथी हाड़का भांगी जाए अने दुखी थवाय, तेम समकीति बधा पापों माटे आम समझेलो होय। तेथी ते कदी पण रसपूर्वक पाप बांधे ज नहीं। कर्म बड़वान होय तो तेने करवानुं आवे, पण त्यां प्रधानता कर्मनी छे, तेनी नथी। समकीति जीवो खोटूं करे तो कर्म मुख्यत्वे जवाबदार छे, केम के कर्म जबरदस्ती न करे तो प्रायः समकीति खोटूं करे ज नहीं। समकीतिनी पाप प्रवृत्ति ने शास्त्र में चरमा एटले के छेल्ली पाप प्रवृत्ति कही, परंतु तेने भूतकाळना पापानुबंधी पुण्य के पापानुबंधी पापनो उदय होई शके, जेना कारणे भोगनी तृष्णा पैदा थाय छे, पण एटलू नक्की के ते कर्मनो आ छेल्लो तबक्को छे। भूतकाळनुं पड्युं छे माटे उदयमां आव्युं छे, परंतु नवुं विष चक्र चलावानुं नथी, कारण के समकितना प्रभावथी ते जूना उदयमां आवेला पापना अनुबंधोने सतत निष्फळ करवानुं कार्य करे छे। माटे प्रवृत्ति नवा अनुबंधवाळी नथी, जूना गाढ कर्मना उदयथी छे। वळी अत्यारे पाप करती वखते तेने पापनी रुचि नथी, माटे पुण्यनुं चक्र चाले छे, जेनाथी तेने पापनी नवी परंपरा नहीं सर्जाए, माटे चरम पाप प्रवृत्ति छे। पापनो साचो पश्चाताप अने आलोचना समकीति जीवज करी सके छे, कारण के तेनामां विवेक संपूर्ण होवाथी ते पापने पाप ज माने छे, तेमां तेनी आंशिक पण रुचि होती नथी अने पाप कार्य करती वखते तीव्र रस होतो नथी, माटे तेने पाप बंधाय तो पण भयंकर कोटीनुं बंधातुं नथी। ज्यारे मिथ्यादृष्टि जीवने पापनो पश्चाताप करती वखते पण हजी घणा पापोमां रुचि होय छे, घणा पापोने ते पाप रूपे मानतो ज नथी, माटे मिथ्यादृष्टि जीव
पापनो साचो पश्चाताप अने आलोचना करी सकतो नथी। सम्यक्त्व क्षायिक होय के औपशमिक होय के क्षायोपशमिक होय ते दरेकमां विवेक सरखो ज होय छे। दाखला तरीके श्रेणिक महाराजाने क्षायिक संकित छे अने वीर प्रभुने क्षयोपशम संकित हतुं, तो श्रेणिक महाराजानो विवेक वधारे अने वीर प्रभुनो ओछो तेवुं नथी। खाली तफावत क्या छे के क्षायोपशमिक सम्यक्त्वमां दर्शन मोहनीयना उदयथी अतिचार लागवानो संभव छे, ज्यारे क्षायिक सम्यक्त्वमां दर्शन सप्तक एटले के अनंतानुबंधी क्रोध मान माया लोभ सम्यक्त्व मोहनीय मिश्र मोहनीय अने मिथ्यात्व मोहनीयनो क्षय थई गयो होवाथी अतिचारनो प्रश्न नथी। अने उपशम सम्यक्त्वनो काळ ज मात्र अंतर्मुहूर्तनो होवाथी अतिचारनी शक्यता नथी। समकीती जीवोने संसारना भोग सुखो ए पाप सखा लागे छे, कारण जीवहिंसा आदि अढ़ारे पापस्थानक सेव्या वगर संसारना एक पण भोग सुख मळता नथी। आम जे भोग सुखो पापनी प्रवृत्ति साथे संकळायेला छे ते मेळववा जेवा केवी रीते बने? समकीती जीवोने भोग सुखो छोड़वा जेवा ज लागे छे। जेम अन्याय अनीति थी मेळवेली लक्ष्मी ते गरीबाई ने खेची लावनारी छे, अनेक आपत्ति अने भयना जोखमवाड़ी छे, तेथी बुद्धिमान पुरुषों एवी लक्ष्मी थी आनंद पामता नथी, पण तेने छोड़वा जीवी माने छे। तेज रीते पाप सखा भोगो आ जीवोने आनंद आपी शकता नथी। समकीती जीवोने संसारनी बधीज क्रिया असुंदर लागे छे। चक्रवर्तीनी भोग प्रवृत्ति अने देवताई भोग सुखो पण तेमने नानू बाळक धूळमां क्रीड़ा करे रेतीमां घर बनावे तेना जेवी ज लागे छे। ए रेतीना घर क्या सुधी रहेवाना? ज्यां सुधी पवनो झपाटो नथी आव्यो त्यां सुधी। तेम चक्रवर्तीनी छ खंडनी रुद्धि नवनिधिओ चौद रत्नों सत्ता संपत्ति वगैरे पण अस्थिर अने नाशवंत छे। धूळमां क्रीड़ा करवाथी बाळकनुं शरीर कपड़ा वगैरे धूळथी मलिन थाय छे, तेम संसारनी चेष्टाथी आत्मा कर्मरजथी मलिन थाय छे। रेतीना घर बनाववामां बाळकने आनंद आवे छे कारण के तेने अज्ञान छे। समझू अने मोटो बन्या पछी तेने तेमां आनंद नथी आवतो। एम संसारनी भोग प्रवृत्तिओमां जगतना लोकोने जे आनंद आवे छे तेमां तेमनी अज्ञानता अने मूर्खाई ज कारण छे। समकीती जीवोने ग्रंथी भेद थयेल होवाथी प्रगट थयेला विवेकने कारणे तेमां जरा पण आनंद आवतो नथी। सम्यक दृष्टि जीव जाणीने पाप प्रवृत्ति करे छे ते कदी अनाभोगथी पाप करतो नथी। सम्यक दृष्टि जीव जाणीने पाप करे तो पण तेने अल्पकर्मबंध थाय छे, कारण ते पापने पाप तरीके ओळखे छे। माटे तेनामां पाप करती वखते कठोरता होती नथी। तेओ दुभाता हईये पाप करे छे, द्वेषथी कोई दुश्मननुं खून करे तो पण तेनी पाप प्रवृत्ति खेदवाड़ी छे। माटे तेमने जाणीबूझीने पाप करवा छतां पण अल्पकर्मबंध थाय छे। मिथ्या दृष्टि जीव अज्ञानथी के अजाणता पाप करे एटले तेमने अल्पकर्मबंध थाय एम मानवू भूल भरेलू छे। कोई व्यक्ति झेर अजाणता खाई ले तो शू झेर तेने मारी नहीं नाखे? मिथ्या दृष्टि जीव बधा पापने पाप तरीके ओळखतो नथी अने बधा पापोने पाप तरीके मानतो पण नथी, एटले तेने बधी पाप प्रवृत्तिनो खेद पण नथी होतो। माटे तेने कर्मबंध वधारे थाय छे। बधा समकीतीनुं शास्त्र ज्ञान एक सरखू नथी, बधा समकीतीनी लेशिया एक सरखी नथी, बधा समकीतीना शुभ भावो एक सरखा नथी, बधा समकीतीना अशुभ भावो एक सरखा नथी, बधा समकीतीनुं मनोबळ एक सरखू न होय, बधा समकीतीना कषायो एक सरखा नथी,
बधा समकीतिना अध्यवसायो एक सरखा नथी, बधा समकीतिना मनना परिणामों एक सरखा नथी, बधा समकीतिनो शारीरिक सुख एक सरखू नथी, बधा समकीतिनो मानसिक सुख एक सरखू नथी, बधा समकीतिनी भोग प्रवृत्ति एक सरखी नथी, बधा समकीतिनी धर्म प्रवृत्ति एक सरखी नथी, बधा समकीतिनु पुण्य एक सरखू नथी, बधा समकीतिनु पाप सरखू नथी, परंतु दर्शन मोहनीय कर्मनो क्षयोपशम बधा समकीतिनो एक सरखो होय छे, जेना कारणे बधा समकीतिने गुण दोषनो विवेक एक सरखो छे, बधा समकीतिने धर्मराग एक सरखो छे, बधा समकीतिनो मुक्तिनो राग एक सरखो छे, बधा समकीतिने मोक्षनो संवेग मुक्तिनी अभिलाषा एक सरखी छे, बधा समकीतिने संसार प्रत्येनो कंटाळो एटले के निर्वेद एक सरखो छे, बधा समकीतिने गुणानुराग एक सरखो छे, बधा समकीतिनो जिन वचन प्रत्येनो अविहळ राग एक सरखो छे, बधा समकीतिनी जिन वचननी रुचि एक सरखी छे, बधा समकीतिनी योग मार्गनी रुचि एक सरखी छे, बधा समकीतिनी भोगोनी अरुचि एक सरखी छे, बधा समकीतिनी हित अहितनी समझण एक सरखी छे, बधा समकीतिने देव गुरु धर्मनी वैयावचनी रुचि एक सरखी छे, बधा समकीतिनी गुणनी रुचि एक सरखी छे, बधा समकीतिने दोषनी तीव्र अरुचि एक सरखी छे, बधा समकीतिनु आत्माना सुख दुखनु संवेदन एक सरखु छे, बधा समकीतिनी पाप प्रवृत्ति खेद सहित नीज होय, बधा समकीतिनो संसारनो रस सुकाई गयेलो होय, बधा समकीतिनी पाप जुगुप्सा एक सरखी होय, आ समकीतिनु आटलू महत्व केम छे, कारण के तेणे उल्टू संवेदन करावनारा दर्शन मोहनीय कर्मनो क्षयोपशम कर्यो छे, समकीत पामवामां मुख्य नड़तर रूप मिथ्यात्वनो क्षयोपशम कर्यो छे, दर्शन मोहनीय कर्मना क्षयोपशम विनाना बधा ज क्षयोपशम जीवने संसारमां भमाड़नार छे। दाखला तरीके कोईए चारित्र मोहनीय कर्मनो क्षयोपशम कर्यो तो ते दीक्षा ले, ज्ञानावर्णीयनो जबरदस्त क्षयोपशम थाय तो धर्मना क्षेत्रमां खूब ऊंडा शास्त्रों भणीने विद्वान बने, अथवा तो भौतिक क्षेत्र में ऊँचू शिक्षण मेड़े, अंतराय कर्मनो क्षयोपशम थाय तो तमने जोईती बधी वस्तुओं मळे, परंतु संसार में तीव्र रस उमड़को हर्ष राजीपो पैदा करनार कर्म दर्शन मोहनीय छे। कोई व्यक्तिए दीक्षा लीधी तो भोग छोड़ा, स्वजनों त्याग करो, बाह्य पाप प्रवृत्ति छोड़ी, त्याग घणो बधो कर्यो, परंतु संसारना भोगनी रुचि तूटी नहीं, माटे तेनो त्याग पण अंते संसार परिभ्रमणनुं कारण बनशे। कोई अभव्य जीव दीक्षा लईने 11 अंगनो अभ्यास करे अने मिथ्यादृष्टि भव्य जीव 9.5 पूर्वनुं ज्ञान मेळवे, परंतु जो तेने संसारनो उमड़को आकर्षण रस रुचि पैदा करनार दर्शन मोहनीय कर्मनो क्षयोपशम नथी थयो, तो आटलू ऊंडू शास्त्र ज्ञान पण परिणामे संसार में डूबाड़नारू थसे। माटे शास्त्र में साधक ने साधना करती वक्ते पहला दर्शन मोहनीय कर्मनो क्षयोपशम करीने मोक्ष मार्गनो पायानो प्रवेश द्वार रूप आ गुण पामवा माटे कह्युं। अनंत अनंत काळथी आत्मा ने आ दुखमय संसार सागर में भयंकर रजड़पाट करावनार आत्मा नो मोटा में मोटो दुश्मन शत्रु आत्मा ने एना खजानानी ओळख न थवा देनार आत्मा ने पोतानु सुख भोगववामां अड़चण रूपे जो कोई दोष होय तो ते आ मिथ्यात्व छे। आपणे बधाए अने अभव्यना जीवे अनंती वखत आ मिथ्यात्वने मंद कर्यू, परंतु तेमा काणू न पाड्यू। मिथ्यात्वने मंद करवू के पातळू पाड़वू ए जुदी वस्तु छे, अने मिथ्यात्वमां काणू पाड़वू
એ જુદી વસ્તુ છે. મિથ્યાત્વમાં કાણું પાડવું એનું નામ જ મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ કર્યો એમ કહેવાય. દાખલા તરીકે એક હોલ છે, તેમાં વચ્ચે પડદો કરી દઈએ અને રાત્રે અંધારામાં દીવો કરીએ તો પડદાની બીજી સાઈડ દીવાનો મૂળ પ્રકાશ આવે ખરો? વળી પડદો એકદમ જાડો માદરપાટનો હોય અને પાછો ડાર્ક કલરનો હોય તો જરા પણ પ્રકાશ આવે? ન આવે ને. તમે જેમ જેમ પડદો પાતળો કરો અને લાઇટ કલરનો રાખો તો દીવાનો પ્રકાશ આભારૂપે બહાર આવે, પણ દીવાનો મૂળ પ્રકાશ તો ન જ આવે. સામી બાજુએ દીવાનો મૂળ પ્રકાશ ક્યારે આવે? જો પડદામાં કાણું પડે તો. તેમ આત્મા ઉપર કર્મના આવરણો છે, તેને તમે પાતળા કરો એટલે આત્માના ગુણરૂપ જે પ્રકાશ છે તે બહાર આવે, તે તેની આભારૂપ છે, મૂળ પ્રકાશ નથી. આવી રીતે જીવે અનંતી વખત કર્મોને પાતળા પાડીને અનેક વાર ગુણો ખીલવ્યા, પરંતુ તે આત્માના મૂળ ગુણો નથી, કારણ કર્મમાં કાણું નથી પાડ્યું. કાણું પાડવું એટલે કર્મનો ક્ષયોપશમ કરવો. હવે આ કર્મના આવરણોને તોડવાનો પણ એક નિયત ચોક્કસ ક્રમ છે. પહેલાં મિથ્યાત્વને જ કેમ તોડવાનું? કારણ મિથ્યાત્વ આત્માની બુદ્ધિ ઉપર પ્રહાર કરે છે, વિવેક શક્તિને દબાવી દે છે, સદબુદ્ધિ પર તે ઘા કરે છે, માટે જ અનંતકાળથી આપણામાં દુર્બુદ્ધિ છે. આઠે કર્મોના બંધનું કારણ મોહ છે, અને મોહનું પણ જો કોઈ પોષક તત્વ કે મૂળિયું હોય તો તે મિથ્યાત્વ છે. મોહરૂપી વૃક્ષને લીલુંછમ રાખનાર જો કોઈ પરિબળ હોય તો તે મિથ્યાત્વ છે. આઠે કર્મોમાં મોહનીય કર્મ ભયંકર છે, અને એમાં પણ ખરાબમાં ખરાબ આ મિથ્યાત્વ છે. ચારિત્ર મોહનીય કર્મ તમને સંસારમાં જકડી રાખે, જ્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ સંસારમાં રસ પેદા કરે. માટે સાધનામાં મિથ્યાત્વને પહેલાં કાઢવાનું છે. જેના મનમાંથી મિથ્યાત્વ મરી ગયું તેનો મોહ જીવતો છતાં મરેલો છે. માટે જ સમ્યક દ્રષ્ટિનો મોહ મિથ્યાત્વ વિનાનો હોવાથી નિષ્પ્રાણ કલેવર જેવો છે. મોહ હોવા છતાં પણ તે સંસારમાં ભટકશે નહીં. મિથ્યાત્વનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે એટલી ઊંડી વાતો શાસ્ત્રમાં છે. અહીં તો ટૂંકમાં ઓળખ આપી. મોક્ષ માર્ગની સાધનામાં મોટો દોષ જાય ત્યારે એક નાનો ગુણ પ્રાપ્ત થાય, અને નાના દોષ જાય ત્યારે મોટા ગુણ પ્રાપ્ત થાય. આ નિયમ છે, સંસારમાં પણ આ નિયમ છે. ઘણું મેલું મસ કાબરચિત્રું ડાગાડૂગીવાળું કપડું તમે ધોવા બેસો તો પહેલાં બે ચાર સાબુના પાણીમાં મોટો મોટો મેલ સહેલાઈથી નીકળી જાય. પછી ઝીણા ઝીણા ડાગ કાઢવા તમે કપડાને વધારે મસળો, બ્લીચિંગ પાવડર, આલા, વેનિશ પાવડર વગેરે વગેરે વાપરો છો ને. તેમ આત્મા પણ અનંતકાળના દોષોથી ખરડાઈને વસ્ત્રની જેમ મલિન થયેલો છે. તેને સાફ કરવા પહેલાં મિથ્યાત્વરૂપી મોટો મેલ કાઢીએ એટલે સમ્યક દર્શનરૂપ નાનો પ્રારંભિક ગુણ પ્રાપ્ત થાય. અને આ ગુણ સંખ્યામાં ભલે એક લાગે, પણ એવો ગુણ છે કે હજારોને હજારો ગુણને સાથે લઈને આવે છે. જેમ સંસારમાં પૈસો પૈસાને ખેંચે, તેમ અહીં ગુણ ગુણને ખેંચે. મિથ્યાત્વને લીધે જીવને આત્માથી પરાયા એવા પાંચ ઇન્દ્રિયોના ભોગમાં જ સુખબુદ્ધિ થતી હતી, સર્વસ્વનું ભાન થતું હતું. મિથ્યાત્વ જવાથી જીવને ભોગનું સાચું સ્વરૂપ ઓળખાયું. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણ સુરીજીએ યોગ દ્રષ્ટિના પ્રવચનોમાં એક ખૂબ જ સરસ વાત કહી હતી કે જે ભોગરસિક જીવો માટે આશ્ચર્યકારી હતી. ભોગરસિક જીવો ભોગને જ સુખ માને છે અને તેની પાછળ દોડે છે. તે ભોગ અંગે પૂજ્યશ્રીએ કહ્યું કે આત્મા માટે ભોગ એ રોગ છે, વિકૃતિ કે પીડા છે, અને ભોગ પ્રવૃત્તિ એ ચિકિત્સા, રાહત, ઉપચાર કે ટ્રીટમેન્ટ છે, પણ તે કંઈ સુખ નથી.
जो तेमाथी सुख आवतु होय तो जीव जुदी जुदी भोग प्रवृत्ति केम करे छे? तमाम भोग जड़ छे, तेमा पोतानामा सुख दुख छे ज नहीं, पैदा थता नथी अने ते सुख दुखनु संवेदन पण करता नथी। तो तमने सुख क्यांथी आपे? जेनामा मूळथी जे न होय ते तमने मळे ए वात ज काल्पनिक छे। सम्यक दृष्टिने आखो संसार अने संसारना भोग केवा लागे छे? तमने पांच इंद्रियना भोगो, खावू पीवू हरवू फरवू सुंदर दृश्यो जोवा सुंदर वस्त्र अलंकार वगैरे रोग लागे छे? पांचे इंद्रियना भोग अने ते भोगमा प्रवृत्ति बधु रोग लागे छे। दाखला तरीके तमे कोईक रीते दाजी गया, बढ़तरा थी, तो ते शरीर माटे विकृति के एक प्रकारे रोग छे। हवे ते बढ़तरा ने शांत करवा माटे तमे बर्नोल ट्यूब लगावी तो ते बढ़तरा में राहत के चिकित्सा रूपे थयू, तेनाथी तमारी बढ़तरा में थोड़ी शांति थई। बढ़तरा में जे राहत थई तेने सुख कहवाय? जो एने सुख कहवाय तो आवु सुख तमने दरोज आपीए, तमने फावशे ने? पहला दजाड़शू अने पछी बर्नोल लगाड़शू। तेवी ज रीते मूळथी तो आत्मा निर्विकारी अशरीरी अणआहारी छे। खावू पीवू हरवू फरवू काम भोगनी प्रवृत्ति आत्मा माटे विकृति के रोग छे। तमारो आत्मा पहला भोगनी वासनाथी दाज्यो, रोग के विकृति ऊभी थई अने ए वासना रूप बढ़तरा ने शांत करवा तमे काम भोगनी प्रवृत्ति करो, पण ए तो मात्र बढ़तरा में राहत के चिकित्सा छे। चिकित्सा ने कोई सुख कहे खरू? आखो संसार आ चिकित्सा ने ज खरू सुख मानीने तेनी पाछड़ दोट लगावे छे। गमे तेवा मांधाता बुद्धिशाळी के सत्ताधीशो ने पण भगवाने बतावेलू आ नग्न सत्य अनुभव थतो होवा छता समझातु नथी। एटले ज तेना जीवननो गोल चिकित्सा छे, सुख नथी। ज्यारे गर्भमा रहेलो सम्यक दृष्टि बाळक पण आ सत्यने आर पार समझेलो छे के पांचे इंद्रियना भोग ए पोते आत्मा माटे रोग छे अने बीजा रोगनी चिकित्सा रूप छे, अने पांचे इंद्रियोना भोगनी प्रवृत्ति ए सुख नथी, चिकित्सा मात्र ज छे। सम्यक दृष्टिने पण चारित्र मोहनीय कर्मना उदयथी संसारमां रहेवू पड़े तो ते भोगनी प्रवृत्ति करे खरो, अथवा तेने भोगनी इच्छा पण थाय, परंतु ते क्यारे भोगने सर्वस्व न माने। भोग अने भोगनी प्रवृत्तिने ते रोग अने चिकित्साथी वधारे न माने। सम्यक दर्शन गुण विषे समयनी मर्यादा होवाथी घणु बधु कहेवानी इच्छा होवा छता थई शके एटलू टूंकमां वर्णन कर्युं। आ संसारमां जेटली सारी उपमा छे ते बधी सम्यक्त्वने छे अने जेटली खराब उपमा छे ते बधी मिथ्यात्वने छे। सम्यक दर्शन एटले साचू दर्शन, साची श्रद्धा, साची मान्यता, परफेक्ट रुचि, रियल चॉइस, रियल संवेदना, साचो विवेक अने साची पसंदगी छे। जेम शरीर पर घा पड़ियो होय तो चामड़ी फाटी जाए तो घाने रुझबवा ड्रेसिंग करवू पड़े तो नवी चामड़ी आवे, तेम अनादिथी आपणा आत्मा ऊपर मिथ्यात्व रूपी घाथी उजरड़ा थयेला छे। तेने जिनवचन रूपी ड्रेसिंग द्वारा रुझावीने सम्यक दर्शन रूपी चामड़ी लाववानी जरूर छे। परम पूज्य गच्छाधिपति श्री युगभूषण सुरीश्वरजी महाराजा साहेब सम्यक दृष्टि अने मिथ्या दृष्टिनी तुलना करता कहे छे के सम्यक दृष्टि दोषनु सेवन करे परंतु तेने दोषनो राग न होय, જ્યારે ગાઢ મિથ્યા દ્રષ્ટિ ગુણનું સેવન કરે પરંતુ તેને ગુણનો રાગ ન હોય। જેને આત્મામાં જ સુખની અનુભૂતિ થાય તે સમ્યક દ્રષ્ટિ, અને જેને આત્માને છોડીને બહારની દુનિયામાં જ સુખની અનુભૂતિ થાય તે મિથ્યા દ્રષ્ટિ। જે મોહની સામે બેસે
એનું નામ સમ્યક દ્રષ્ટિ, જે મોહની સાથે બેસે એનું નામ મિથ્યા દ્રષ્ટિ, જે આંતરિક દ્રષ્ટિએ અભાન છે એનું નામ મિથ્યા દ્રષ્ટિ, જે આંતરિક દ્રષ્ટિએ સભાન છે એનું નામ સમ્યક દ્રષ્ટિ, જે જળ જગતને આધાર માનીને જીવે એનું નામ મિથ્યા દ્રષ્ટિ, જે દેવગુરુ ધર્મને આધાર માનીને જીવે એનું નામ સમ્યક દ્રષ્ટિ, જેને પૌદ્ગલિક સુખમાં જ સારપણાની બુદ્ધિ છે એ મિથ્યા દ્રષ્ટિ, જેને પૌદ્ગલિક સુખમાં અસારપણાની બુદ્ધિ છે એ સમ્યક દ્રષ્ટિ, ગુણ દોષને પારખવામાં સમ્યક દ્રષ્ટિ ઝવેરી જેવો હોય, જિનેશ્વર દેવોએ કહેલું તત્વ જ સત્ય છે એવી સચોટ શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન, કુદેવ કુગુરુ કુધર્મમાં સુદેવ સુગુરુ સુધર્મની બુદ્ધિ એનું નામ મિથ્યાત્વ, સુદેવ સુગુરુ સુધર્મમાં જ સુદેવ સુગુરુ સુધર્મની બુદ્ધિ એનું નામ સમ્યક્ત્વ, સમ્યક દ્રષ્ટિ સપ્તવ્યસની હોય તો પણ સમ્યક્ત્વના કારણે સતત તેના ભવો કપાતા હોય, ગાઢ મિથ્યા દ્રષ્ટિ નિરતિચાર ચારિત્ર પાડે તો પણ તેના ભવો સતત વધતા હોય, પાપને પાપ ન માને એનું નામ મિથ્યા દ્રષ્ટિ, બધા જ પાપને પાપ માને એનું નામ સમ્યક દ્રષ્ટિ, ભૌતિક દુઃખથી જ માત્ર સંસાર અસાર લાગે એનું નામ મિથ્યા દ્રષ્ટિ, ભૌતિક સુખથી સંસાર અસાર લાગે એનું નામ સમ્યક દ્રષ્ટિ, જેને ગુણનો રાગ ભરપૂર છે તે સમ્યક દ્રષ્ટિ, જેને દોષનો રાગ ભરપૂર છે તે મિથ્યા દ્રષ્ટિ, જે કર્મથી ઠગાય તે મિથ્યા દ્રષ્ટિ, જે કર્મને ઠગે તે સમ્યક દ્રષ્ટિ, જે સંસારનો રાગી છે તે મિથ્યા દ્રષ્ટિ, જે સંસારનો વિરાગી છે તે સમ્યક દ્રષ્ટિ. પૂજ્યશ્રી કહે છે કે તત્વ એટલે આ દુનિયાના પારમાર્થિક જીવન સત્યો, દાખલા તરીકે ગુણ વિના સુખ નહીં, દોષ વિના દુઃખ નહીં, રાગ ક્યારે અપેક્ષા વિનાનો હોતો નથી, ક્રોધ આદિ કશાયો આત્માના વિકારો છે, શુભ ભાવમાં સુખ અને અશુભ ભાવમાં દુઃખ, સુખ દુઃખનો કરતા અને ભોગતા આત્મા છે વગેરે સમ્યક દ્રષ્ટિ જીવ ગમે તે યોનિમાં, ગમે તે ભાવમાં, ગમે તે અવસ્થામાં રહેલો હોય, તે કદાચ શબ્દથી સુખ દુઃખ ન જાણે તો પણ પોતાના સુખ દુઃખ હિત અહિતની બાબતમાં ક્યારે ભ્રમવાળો હોતો નથી, તત્વની બાબતમાં તેના બધા જ ભ્રમ તૂટી ગયા છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિની તુલના કર્યા બાદ હવે સમ્યક દર્શન ગુણની મહત્તા બતાવતા પૂજ્યશ્રી કહે છે કે આ જગતમાં દુર્લભમાં દુર્લભ કોઈ હોય તો તે સમ્યક દર્શન ગુણ છે, અને પામ્યા પછી પણ તેને ટકાવવો પણ એટલો જ જરૂરી છે. બધો દર્શનાચાર સમકિતને પામવા માટે કે પામ્યા પછી ટકાવવા માટે છે. એક જીવ સમકિત પામતો હોય તો સામે ગમે તેટલી જીવહિંસા થાય તો પણ વિચાર નથી કરવાનો, તેવી જ રીતે સમ્યક્ત્વને નિરતિચાર રાખવા માટે પણ હિંસા નથી વિચારવાની. દાખલા તરીકે વીર પ્રભુ જન્મે છે ત્યારે ઇન્દ્રો મેરુ પર્વત ઉપર જન્મ અભિષેક માટે લઈ જાય છે. વીર પ્રભુ છેલ્લા તીર્થંકર છે માટે તેમની કાયા ઘણી નાની છે, તો પ્રભુ પ્રત્યેની અત્યંત ભક્તિને કારણે સૌધર્મેન્દ્રને ચિંતા થાય છે કે આટલા નાના પ્રભુ અને આટલા મોટા કળશો છે, નાયગ્રાના ધોધ જેવો આ અભિષેક થાય, પ્રભુ કઈ રીતે આ જલધારાને ખમશે. ઇન્દ્ર પોતે સમ્યક દ્રષ્ટિ છે, બધા અરિહંતોની કાયા નાની મોટી હોય પરંતુ બધા અરિહંતોનું શારીરિક બળ એક સરખું હોય, આ વાત સમકિતીને ખબર હોય પરંતુ અતિ ભક્તિના કારણે પ્રભુના બળમાં શંકા થઈ છે. પ્રભુએ આ વાત જ્ઞાનથી જાણી લીધી. આવી શંકા કરવાથી ઇન્દ્રનું સમકિત મલિન થાય છે. ઇન્દ્રની શંકાને દૂર કરવા માટે જમણા પગના અંગૂઠાથી મેરુ પર્વત હલાવ્યો. હવે તે વખતે એટલો મોટો ભયંકર અવાજ થાય છે કે જેથી કંઈ કેટલાય ત્રસ થાવર જીવોનો કચ્છરઘાણ નીકળી જાય છે. પારાવાર દ્રવ્ય હિંસા થાય છે,
परंतु इंद्र महाराजा संकित निर्मल थी गयू माटे आ बधी हिंसा सार्थक छे। अरे इंद्र महाराजा आदि देवताओं मेरु पर्वत पर दरेक तीर्थंकर जन्म अभिषेक करे छे, जेमा करोड़ों अबजो लीटर पानी नो वपराश थाय, तेना द्वारा असंख्य ने अनंत जीवों की हिंसा थाय छे। पण ते प्रवृत्ति द्वारा देवताओं पोतानो सम्यक दर्शन गुण वधु निर्मल चमकदार करता होय छे, एटले तेमा थती द्रव्य हिंसा पण आ रीते भाव अहिंसानुं कारण बनती होवाथी लेखे ज छे। एटले आपणे त्यां तेना अनुकरण स्वरूपे स्नात्र महोत्सव करवानी परंपरा छे। आ पदनुं वर्णन सांभळीने जो तमारामां मिथ्यात्व प्रत्ये भारोभार द्वेष अणगमो अरुचि पैदा थाय अने सम्यक्त्व पामवा माटे तमे मनमां अभिलाषा पैदा करी शको तो तमारी नवपदनी आराधना अपूर्व गणाशे। आवी अपूर्व आराधना करीने दुर्लभ मनुष्य भवने सफल करो एवी शुभ मंगल कामना। कलिकालमां भरत क्षेत्रथी भले मोक्षना द्वार बंद छे, पण आवा विषम कालमां मोक्ष सुधी पहोंचवा माटेनी नाव समान सम्यक्त्वनी प्राप्ति शक्य छे। तेथी आजे सम्यक्त्व पामवानुं शुभ प्रणिधान करवा पूर्वक आंतरिक विकास माटेनो मुख्य हेतु एवा सम्यक ज्ञानना महात्म्यने आगळ सांभळीशुं।